મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર. આજે તારીખ 6 જૂન, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રિઝર્વ બેંકે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા મહત્વનું પગલું ભર્યું છે. RTGS અને NEFTથી ફંડ ટ્રાન્સફરને ચાર્જ ફ્રી બનાવાયું છે. એટલે કે RTGS કે NEFT વડે પૈસાની લેવડ દેવડ પર કોઈ બેન્કિંગ ચાર્જ નહીં લાગે. આ નિયમ આગામી સપ્તાહથી અમલી બને તેવી શક્યતા છે. રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25% અને રિવર્સ રેપો રેટમાં 0.50% ઘટાડો કર્યો છે. નવા દર મુજબ રેપો રેટ 5.75%, જ્યારે રિવર્સ રેપો રેટ 5.50% રહેશે. રેપો રેટમાં ઘટાડાથી બેંક લોન તથા EMI સસ્તા થશે. નિષ્ણાંતોના મતે GDPમાં વધારો કરવા માટે રેપો રેટ ઘટાડાયો છે. બ્રહ્માકુમારીઝના રાજયોગીની સરલાદીદીનું નિધન થયું છે. તેઓ બ્રહ્માકુમારીના ગુજરાતના ઝોનલ હેડ હતા. આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો પાર્થિવ દેહ અમદાવાદના બ્રહ્માકુમારી કેન્દ્રમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. આવતીકાલે માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારીના મુખ્યાલયમાં તેમના અંતિમ સંસ્કાર થશે. ગત વર્ષે ગુજરાતની શાળાઓમાં નવરાત્રી વેકેશન પડ્યું હતું. સ્કૂલ સંચાલકોએ આ વેકેશનનો વિરોધ કર્યો હતો. નિષ્ણાંતો પણ નવરાત્રી વેકેશનને અયોગ્ય ગણાવતા હતા. આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નવરાત્રી વેકેશન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓનો કોર્સ અધૂરો રહી જતો હોવાથી આ નિર્ણય લેવાયો છે. શિક્ષણવિદો આ નિર્ણયને આવકારી રહ્યા છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામે મંદિરોમાં તોડફોડ થઈ છે. ગત રાત્રે કોઈ શખ્સોએ રાધાકૃષ્ણના મંદિરમાંથી મૂર્તિઓ ચોરી લીધી છે, જ્યારે બાપા સીતારામની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. સવારે આ અંગે ખબર પડતા ગામ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. પોલીસે આ ઘટના અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ગામમાં ભારે અજંપો છે. કોઈએ સાંપ્રદાયિક શાંતિ ડહોળવા માટે આ હીન કૃત્ય કર્યું હોય તેવી આશંકા છે. સડોદર ગામે જામનગરના રાજવી શ્રી શત્રુશલ્યસિંહજીની ખેતીની જમીન છે. ફૂલવાડી તરીકે ઓળખાતી આ જગ્યામાં ચોરી થઈ છે. અહીંથી કુલ 30,000ની કિંમતની પાઇપલાઇન ચોરાઈ ગઈ છે. આ મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે આરોપીઓ હાથ વેચવા હોવાનો દાવો કર્યો છે. જામનગર નજીક આવેલા હોલિડે વોટર પાર્કમાં ફરી વિવાદ થયો છે. વોટર પાર્કના બાઉન્સરોએ મુલાકાતી યુવાનો પર હુમલો કર્યો છે. જામનગરના અલબક્ષ, સહજાદ, ઇરશાદ વગેરે યુવાનોને બાઉન્સરોએ માર માર્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ હોલિડે વોટર પાર્કમાં આવી જ ઘટના સામે આવી હતી. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાત.